પાટણની પ્રભુતા, લેખક કનૈયાલાલ મુનશી, પ્રકરણ 9. મામો અને ભાણેજ. મામાને મળવા જતા ત્રિભુવન ગભરાયો. તેણે આખી જિંદગીભર તેને દુશ્મન ગણ્યો હતો. કોઈ દિવસ એક અક્ષર પણ તેની સાથે બોલ્યો નહોતો અને તેની ખ્યાતિ મોટા મોટા મુત્સદ્દીને પણ ધ્રુજાવે એવી હતી. છતાં છોકરાનો નિશ્ચય દ્રઢ હતો. પોતાની મા પર ગુજારેલા જુલમની વાતથી તેનું હૃદય ઘવાયું હતું. જુલમગારોને યોગ્ય શિક્ષા કરવા તેનો હાથ તલસી રહ્યો, પણ તેના બાપ કરતાં તેનામાં દુનિયાનું જ્ઞાન વધારે હતું. જાણી જોઈને પોતે બધી વાતથી અજાણ જ છે એમ તેણે મંડલેશ્વરને દેખાડ્યું હતું. પણ સામળ બારોટ તેમજ બીજા માણસો પાસેથી તેણે ઘણી વાતો સાંભળી હતી અને તેના પર પોતાના અભિપ્રાય બાંધ્યા હતા. અત્યારે પણ તેણે ઉકળતા હૃદયને શાંત કર્યું. તેને ખાતરી હતી કે મુંજાલ જેવા મુત્સદી પાસે મિજાજ ખો તે તિરસ્કાર પાત્ર થવા જેવું હતું. જ્યારે તે મુંજાલના ગુમાસ્તા બેસતા હતા ત્યાં આવ્યો ત્યારે બધા ખળભળી ઉઠ્યા. ત્રિભુવનનું બાળપણ, મોઢા પરની ભવ્ય રેખાઓ, આંખનું તેજ જોતા બધા વિચારમાં પડ્યા અને કોણ છે તે પૂછવા બેઠા. સાધારણ રીતે મુંજાલ કોઈને મળતો નહીં, પણ ત્રિભુવનને ના કહેવાની કોઈએ હિંમત કરી નહીં. આપનું નામ? ત્રિભુવનપાળ સોલંકી. માણસે ઊંચું જોયું, ચમક્યો, તેને ઓળખ્યો. ઊભા રહો મહારાજ, હું જોઈ આવું, વખત છે મંત્રી કામમાં હોય. હા, કહેજો કે જ્યારે ફુરસદ મળે ત્યારે, ત્યાં સુધી હું અહીંયા છું. ગુમાસ્તો ગયો અને તરત પાછો આવ્યો. પધારો. ત્રિભુવન છાતીના ધબકારાને શાંત રાખવા મથતો હતો. તે અંદર ગયો. અંદર ગાદી પર રૂપાળો તીક્ષ્ણ નજરનો એક માણસ બેઠો હતો. ત્રિભુવને મોઢાનું રૂપ અને ભવ્યતા ભાળ્યા, તરત તેને ઓળખ્યો. જરા ધ્રુજતા અવાજે પૂછ્યું, મામા ઓળખો છો? મંત્રીના શાંત મોં પર છાયા બદલાઈ, પણ બે પળ ગભરાટની ઉછળતા સ્નેહની છાયા પડી રહી. તેણે હાથ લંબાવ્યો. તેના હાથમાં અણદીઠો કંપ હતો. કોણ? હંસાનો ત્રિભુવન? જરાક અશાંત લાગતા સ્વરથી મંત્રીએ પૂછ્યું. ત્રિભુવન મામાને નમસ્કાર કરી ગાદીની નીચે બેઠો. ઉપર બેસ ભાઈ, જોઉં. આમ તો જોઉં તારું મોઢું. ઊંચો આવ, ઊંચો. ત્રિભુવનને આશ્ચર્ય લાગ્યું કે આ સ્નેહભીનો ભાવવાળો પુરુષ તે તેનો ક્રૂર ગણાતો મામો. થોડી વાર સુધી કોઈ બોલ્યું નહીં. તને ઘણે વખતે મેં જોયો. પહેલી જ વખત? નહીં. ત્રિભુવનના શબ્દોએ મંત્રીની બુદ્ધિ સતેજ કરી. તેણે સ્વાસ્થ્ય મેળવ્યું. ત્રિભુવને જાણ્યું કે આવું કટાક્ષભર્યું વાક્ય બોલી તેણે ભૂલ કરી હતી. કેમ બા, કેમ આવ્યો છે? મંત્રીનો ઉમળકાભર્યો અવાજ શાંત અને ભાવિન થવા લાગ્યો. એક ભીખ માગવા આવ્યો છું. કેમ વાત શરૂ કરવી તે એને નહીં સૂઝવાથી ત્રિભુવને ઝંપલાવ્યું. ભીખ? મારી બહેનનો છોકરો મારા જીવતા ભીખ માગે? જરા કસતા મંત્રીએ કહ્યું, હા મામા, ભીખ કહો કે જે કહો તે, પણ મને એક વસ્તુ આપો. કરગરી પડતા ત્રિભુવન બોલ્યો, શી વસ્તુ? મારી જનેતા. બીજો કોઈ માણસ ચમકત, પણ મુંજાલના મોઢા પર એક ક્ષણવાર આશ્ચર્યની વીજળી ચમકી અને અદિટ થઈ. એ શું કહે છે? હું સાચું કહું છું. 17 વર્ષ સુધી મારું જીવન મને રસ વગરનું લાગતું હતું. આજે મેં જાણ્યું કે તે સાથી નિરસ છે. મારાથી મારી મા વિના રહેવાતું નથી. તે મને પાછી આપો. બેટા, તું ગાંડો છે? તારી મા તો ક્યારની સ્વધામ. મામા, તમે છેતરશો. મારી મા જીવે છે. કોણે કહ્યું? નિશ્ચળ નજરથી ત્રિભુવન સામે જોતા મુંજાલે પૂછ્યું. તેના અવાજમાં બનાવટી શાંત મીઠાશ હતી, છતાં આંખો કહી આપતી કે મંત્રીનું મગજ ઝપાટાબંધ કામ કરી રહ્યું છે. કોણે કહ્યું? હું કહું છું. જોનારે તેને સદેય જોઈ છે અને કહેનારે ચોખ્ખે ચોખ્ખું કહ્યું છે. કોણે જોઈ? કોણે કહ્યું? મામા, ગળગળો થઈ ત્રિભુવન બોલ્યો, મારી સાથે આમ વર્ષો? જન્મ લઈ મેં માનો ખોળો જોયો નથી. જન્મ લઈ હેતે ઉભરતે નહીંને માડીના મોંઘા બોલો ઉપાડ્યા નથી. તમે પાષાણ નથી, માણસ છો. તમને રડતા કકડતા કોડઘેલા બાળની દયા નથી આવતી? તમારા હૈયામાં હોશભરી બહેન માટે જરા પણ જગ્યા નથી? શા માટે તે ગઈ તે મારે જાણવું નથી. કોણે તેને રીબાવી તે પણ મારે સાંભળવું નથી. પણ અત્યારે તે મને જુએ તો કેટલા આશીષ તમને દે. મા બાપ તમારે શરણે તેને છોડી ગયા. આજે તે બિચારી રાંક બહેનની એટલી ઈચ્છા પૂરી નહીં કરો. 6 મહિનાના કોડીલા કુંવર પાસેથી તેને લોકો લઈ ગયા. તેણે ફરી તેને જોયો નથી. આજે છોકરો મોટો થયો, માની આંખો ઠારી એવો થયો. બહેનની તથા ભાણેજની એટલી વિનંતી નહીં સાંભળો. મામા, બેને નહીં મેળવો. ત્રિભુવનનું મોં દયામણું હતું. તેની આંખોમાંથી આંસુ વહેતા હતા. સામે મંત્રી સ્થિર બેઠો હતો. મુઠ્ઠી વાળેલા હાથના નખ માંસમાં જોરથી પેસી જતા હતા. તે સિવાય તેના પર લાગણીના કોઈ ચિહ્નો નહોતા. છોકરા, છોકરા, શા માટે આક્રંદ કરે છે?
તે બધું મિથ્યા છે, હું કઈ પરમેશ્વર છું કે અસંભવિત વાત કરી શકું? ભાવિન અવાજે તેણે કહ્યું, ના પણ તમે મુંજાલ છો, ગુજરાતના દશે દિશામાં પ્રસરતી ખ્યાતિના ધણી છો, તમારી શક્તિ અથાગ છે, તમે ધારો તે કરો તેમ છો. ભાઈ ભૂલે છે, તને હજુ કેટલીક વાતો સમજતા ઘણી વાર છે. વિજયી વીરની સત્તાશીલ કારકિર્દી પાછળ શીશી પીડાઓ પડી છે, હસતા મોઢાની સુંદર રેખાઓ કેટલા કેટલા આંસુઓ ઢાંકે છે એ બધું સમજતા તને હજી વાર છે. મારાથી જો મારી બહેન સજીવન થઈ શકતી હોય તો હું આમ બેસી રહું? મારી બહેન મારે માટે પણ પ્રાણ સમાન હતી, તેણે મને છે દીધો, મેં કદી તેને દીધો નહોતો. ત્યારે શું તમે એમ કહો છો કે તે મરી ગઈ છે અથવા એવા હાથમાં છે કે જ્યાં તમારી સત્તા ચાલતી નથી? તમે આમ આંસુ ઢાળશો તો મારું શું? કાંઈ નહીં, એ ક્યાંથી મળે, હરી ઈચ્છા. મુંજાલની આંખમાં પણ દુઃખની છાયા આવી. એમ નહીં, શું એ મરી ગઈ છે ખરેખર? ત્યારે બીજું શું, બહેનનું તો થવાનું હતું તે થયું, પણ ભાણો મારું માનશે? મીઠાશથી મુંજાલે પૂછ્યું. ત્રિભુવન વિચારમાં પડ્યો હતો. આની સાથે શી વાત કરવી, બાપની કે કર્ણદેવની ભૂલ તો નહીં હોય? ત્રિભુવન મારી પાસે રહેશે, એકદમ નિશ્ચય પર આવતો હોય તેમ મુંજાલ બોલ્યો. કેમ? ચમકીને ત્રિભુવન બોલ્યો, જો મને છોકરા નથી, સંસારમાં બીજો કોઈ મારો આરો નથી, ચાલતે દિવસે મને ઘડપણ આવશે, મારી જોડે રહેશે, મારા ખાલી હૃદયની આશાઓ પૂરશે? મામા તે એક જ રીતે થાય, મારા બાપુ જોડે સલાહ કરો. મુંજાલના હોઠ પીસાયા, તેની આંખો વધારે ધારદાર થઈ. તે બોલ્યો, તને સલાહ કરવા મોકલ્યો છે? મંડલેશ્વર સમાધાન યાચતા નથી, મગરૂરીમાં માથું ઊંચકી ત્રિભુવને કહ્યું, ભાઈ આટલું મારું કહ્યું માને તો તારી માનું સુખ તું ભૂલી જાય એવું સુખ આપું. મીઠાશથી મુંજાલે કહ્યું, તે કેમ બને, તે સુખ ખાતર મારા બાપુને એકલા છોડું? મંડલેશ્વર પોતાનું સંભાળી લેશે, અહીંયા તારા જેવાને માટે આબરૂ છે, પૈસા છે, કીર્તિ છે. પછી શું? પછી કર્ણદેવ જશે કે તારા બાપની સ્થિતિ છે તેના કરતાં બગડશે, ત્યારે તારા જેવાને નહીં પાલવે. મામા તે બગડવી કે સુધરવી સહેલ નથી, દેશથલીના ગઢ ઊંચા છે અને ત્યાં વીરોએ ચૂડીઓ નથી પહેરી, ત્યાં એક ચીજ નથી. શી? મુંજાલ મંત્રીની બુદ્ધિ. મામા બુદ્ધિ પરમેશ્વરે એકને નથી આપી. છોકરા ટાહલા માટે મને વખત નથી, મારું હૃદય તારે માટે તલસે છે, મારી પૂંઠ તું નહીં પૂરશે ત્યારે કોણ પૂરશે? કીર્તિની અને પૈસાની લાલચ આપી મને લોભાવો છો? અને તમારું કહેવું ખરું હોય તો મુંજાલ મંત્રીની બુદ્ધિથી પાટણનો જુલમ મારા બાપ ઉપર થતો હોય તો આવી વખતે હું તમારી પાસે આવીને બેસું? મને કેવો ધારો છો? મા વિનાના જે બાળને માના વહાલથી તેણે ઉછેરીને મોટો કર્યો અને તમારા જેવા જુલમ કરી રહ્યા, તેને માટે રાજ્ય અને કીર્તિ સાચવી રાખ્યા, છોકરો શું એવો કમજાત કૃતજ્ઞ થશે કે તે સિંહ જેવા બાપની સોબત છોડી અત્યારે તમારી સુવાળી ગોદમાં આવી લપાઈ બેસશે? મામા તમારું મંત્રીપણું આ ઠેકાણે કામ નહીં લાગે. મુંજાલે મૂંગા મોઢે સાંભળ્યા કર્યું, તેનો ચહેરો સખ્ત થયો. જેવી તારી મરજી, મેં મારું બનતું કહ્યું. હંસાદેવીના ઘાતક પાસે તેના છોકરાને શી આશા હોય? તિરસ્કારથી ત્રિભુવન બોલ્યો અને ઊભો થઈ ગયો. છોકરા સખ્ત શબ્દો વાપરતા તને બહુ સારા આવડે છે, જરા ફિક્કુ હસતા મુંજાલે કહ્યું. શબ્દો સખ્ત છે તેમ સાચા પણ છે મામા, તમે સુખી નથી, તમારું પણ હૃદય કોણ જાણે સાથી રડે છે, તે તમે જાણો ને તમારું હૃદય જાણે. હું જાઉં છું પણ અત્યારે મારી યાચના તિરસ્કારી છે, તે પરિણામે પસ્તાશો, કહી ત્રિભુવન નમસ્કાર કરી ચાલ્યો ગયો. મુંજાલ ક્યાંય સુધી બારણા તરફ જોઈ રહ્યો અને નિશ્વાસ મૂક્યો. લોકો તેને મજબૂત માથાનો ફરેલો ધારતા, તેને હૃદય છે કે હશે તે પણ કેટલાક માનતા નહીં. છતાં મુંજાલે ખેસવતી આંખો લૂછી અને ત્યાંથી ઉઠ્યો. ત્રિભુવન ઝપાટાભેર રાજગઢનો દાદરો ઉતર્યો અને ઘેર જવા પાલખીમાં પગ મૂકતો હતો એવામાં એક દાસી આવી અને તેને રોક્યો. ત્રિભુવન પાલ, બાણે વિંધ્યા તો ખરા, વિંધણ ક્યારે મટાડશો? દાસીએ એક બાણ સામે ધર્યું. ત્રિભુવને બાણ જોયું, પોતાનું છે એમ પારખ્યું. પ્રસન્ન પાસે ધનુષ્ય અને બાણ રહી ગયા હતા તે યાદ આવ્યું. તેની અણી પર લોહીનું બિંદુ પડ્યું હતું, તેને પ્રસન્ન યાદ આવી. તેની પાસે જઈ દુઃખી હૃદયની ઉર્મીઓ કાઢવાનું મન થયું. ફરી વિચાર આવ્યો કે તે કોણ અને કેવી હશે. તેણે મન દ્રઢ કર્યું, દાસી જઈને કહેજો કે વિંધાયેલાના ઉપચાર આજે ઠેર ઠેર જડે છે, કહી તેણે બાણના બે ટુકડા કરી નાખ્યા અને દાસી જોડે પાછા મોકલાવ્યા. ફરીથી તે પાલખી પર ચડવા ગયો
એટલામાં એક કારમું રુદન ગઢમાંથી શરૂ થયું. બધે ખળભળાટ થઈ રહ્યો. ત્રિભુવન કચવાતો પાછો ફેર્યો. રાજા કર્ણદેવ સોલંકીનો પ્રાણ પરલોક ગયો હતો. પ્રકરણ 10. કર્ણદેવનું મરણ. ત્રિભુવન જ્યાં કર્ણદેવને ભોંય પર નાખ્યા હતા ત્યાં ગયો. આખા ગઢમાંથી બધા ત્યાં દોડી આવ્યા હતા અને પળે પળે બહારથી માણસોના ટોળા પર ટોળા ત્યાં આવતા હતા. રડારોળ શરૂ થઈ ગઈ હતી. આજે કેટલા દિવસ થયા સામાન્ય લોકોને લાગતું હતું કે કંઈ ભયંકર પીડા પાટણને માથે આવી પડવાની છે. કર્ણદેવના મૃત્યુએ તે પીડાના ગણેશ બેસાડ્યા. બને એટલા લોકો રાજગઢમાં આવ્યા. બાકીના બહાર ચોરે ઊભા. ત્યાં નહીં માયા તે ચકલે ઊભા અને સર્વ જુદી જુદી વાતો કરવા લાગ્યા. રાણી કેવા દેખાય છે? મુંજાલના મોઢા પર શા ભાવો છે? દેવપ્રસાદ પાટણમાં આવ્યો છે કે નહીં? એવા અનેક પ્રશ્નોની ચર્ચા થવા માંડી અને બને તેટલાની આબરૂના ચીથરા ફાડવા માંડ્યા. આ ખબર પહોંચતા મંડલેશ્વર આવી પહોંચ્યો. તેને જોઈ લોકોમાં વધારે ગભરાટ થયો. આજે કેટલે વર્ષે તે જાહેર રીતે ગઢમાં આવ્યો હતો. મંડલેશ્વરે કર્ણદેવના શબને પ્રણામ કર્યા અને ત્રિભુવનને ખોળી કાઢ્યો. કેમ, કંઈ થયું? ધીમેથી તેણે પૂછ્યું. ત્રિભુવને ડોકું હલાવ્યું. ના, પણ જીવે છે કે નહીં તે કંઈ જાણ્યું? મંડલેશ્વરે પૂછ્યું. કાંઈ કહેવાય નહીં, મને કંઈ ભેદ લાગે છે. ઠીક, પછી વિચારશું. પણ હવે આંખ અને કાન ઉગાડા રાખજે. કાલે સવારે ઉઠમણા પહેલાં કંઈક નવાજૂનું થશે. હરકત નહીં. એટલામાં કિયા રાજગોર આવ્યા અને ઓરડામાં લોકો આગા પાછા થયા. એટલામાં એક બિહામણો રાજપૂત મૂછોના થોભિયા ચડાવતો આવ્યો અને જાણે જાણતો નહીં હોય તેમ મંડલેશ્વરની પાસે ઊભો રહ્યો. તે વીરપુરનો સામંત હતો. રાજા, તૈયાર છો કે? ધીમેથી મંડલેશ્વરને તેણે પૂછ્યું. શા માટે? મેં તમને નહોતું કહ્યું મારા માણસો તૈયાર છે. કહો તો કાલે સવારે આની જગ્યા તમે પૂરો, કહી તેણે રાજાના શબ તરફ નજર કરી. મંડલેશ્વર મૂછમાં હસ્યો. વિજ્જલમલજી, પાટણનો રાજા હવે જયદેવ, બીજો કોઈ નહીં. વિજયમલ્લે ઓટ કહેડ્યા અને ડોળા ગુમાવી ત્યાંથી તે ખસી ગયો. થોડી વારે કર્ણદેવના શબને ત્યાંથી સ્મશાને લઈ ગયા. આખું ગામ લોકપ્રિય રાજાને વળાવવા આવ્યું અને શોભાને ખાતર, રાજાની ભલાઈની ખાતર, ભવિષ્યની બીકને લીધે ઘણાએ આંસુ ઢાળ્યા. પાટણના રાજાની રાખ થઈ ગઈ અને સ્મશાને પાછા ફેર્યા. સૌથી આગળ જયદેવકુમાર સાથે દેવપ્રસાદ ચાલતો. દુશ્મન બનેલા ભાઈઓને સાથે જોઈ લોકોને ભાત ભાતના વિચારો આવ્યા. બધા રાજગઢ ગયા. રડ્યા, કકળ્યા, છૂટા પડ્યા, થાક્યા, હાર્યા. મંડલેશ્વર અને ત્રિભુવન ઘરે આવ્યા અને થોડી વારે જોરાવર આવ્યો. બાપુ, પાછલે બારણે રાજા મદનપાળ આવીને ઊભા છે. તે અન્નદાતાને ખાનગીમાં મળવા માગે છે, જોરાવરે કહ્યું. આજે આ બધાને થયું છે શું? બધા કાવતરા બાદ થઈ ગયા છે. ઠીક, અંદર બોલાવ. મદનપાળ આવ્યો. તે 60 વર્ષનો મજબૂત જમાનાનો ખાધેલ રાજપૂત યોદ્ધો હતો અને તે કર્ણદેવનો મામો થતો હતો. મુંજાલે તેની સત્તા ઓછી કરવા તેને કર્ણાવતીના દુર્ગપાળની માનભરી પદવી આપી હતી. બધા જાણતા હતા કે મદનપાળના મગજમાં કંઈ કંઈ કાવતરા રચાતા હતા, પણ એની આકાંક્ષા શી હતી તે કોઈ કળી શક્યું ન હતું. કેમ મંડલેશ્વર, શી નવાજૂની? જરા હસતા મદનપાળે પૂછ્યું. તેની ઘરડી પણ તીક્ષ્ણ આંખે તે દેવપ્રસાદનું મન કળવાનો પ્રયત્ન કરી રહ્યો. તમે કહો તે, દેવપ્રસાદે જવાબ આપ્યો. કેમ, હવે કંઈ કરવું છે? આમને આમ ક્યાં સુધી બેસી રહેવું છે? ગાદી પર બેસી હાથમાં હુક્કો લેતા મદનપાળે પૂછ્યું. શું કરીએ, કાલે ઉઠમણું છે. આપણા રિવાજ પ્રમાણે નવા રાજાને તિલક થશે, ત્યારે કંઈ નવા ફેરફાર થશે. પછી જોઈશું કે શું કરવું. હમણાં તો પાટણમાં બેઠા છીએ. મંડલેશ્વર, આ થોડી મૂર્ખાઈ કરો છો. તમે સામંતોના મુકટરૂપ છો, છતાં આટલી બેદરકારીથી બેઠા છો, શરમ નથી આવતી? જરા તોછડાઈથી મદનપાળે કહ્યું. શું કરવું? બહુ થશે તો મારું દેશસ્થળી તો છે, ત્યાં જઈ નિરાતે રાજ કરીશ. મદનપાળનું મન જાણવા કૃત્રિમ બેદરકારીથી તેણે જવાબ આપ્યો. મીનળ જવા દેશે? રાજા, દરેક પળ સોનાની જાય છે. મને દેશસ્થળી જતા કોઈ રોક છે? શી ગાંડી વાત કરો છો? મંડલેશ્વર, તમે ભલા છો, ભોળા છો. એ રાણીની ખટપટને પહોંચો એમ નથી. પણ કરીશું શું અત્યારે? ગૂંચવાડામાં હોય તેમ મંડલેશ્વર બોલ્યો. હું તે જ વિચાર કરવા આવ્યો છું. મારું મંડળ નાનું સરખું છે અને એણે મને કર્ણાવતીમાં સડવા મોકલી આપ્યો છે. કાલે ઉઠીને મારું મંડળ સર કરતા એને વારશી? દેવપ્રસાદે જોયું કે મદનપાળ કંઈ યુક્તિ રચીને આવ્યો છે. તે જાણવાની તેને અવશ્યની લાગી. ત્યારે તમે શો રસ્તો કાઢ્યો છે?
તે હું તમને પૂછવા આવ્યો છું. જ્યાં સુધી મિનળ દેવીના હાથમાં લગામ છે ત્યાં સુધી મંડળો નિર્ભય કદી નથી બનવાના, પોતાની યુક્તિ ઉકેલતા ડોસાએ કહેવા માંડ્યું. કાકી, તે કંઈ રસ્તાનો કાંકરો છે કે ઊંચકીને ફેંકી દેવાશે? ના, પણ મા દીકરો છૂટા પાડી શકાય ખરા. હે, શું કહો છો? કેવી રીતે? ચમકીને દેવપ્રસાદ બોલ્યો. હા, તમારી હિંમત જોઈએ. આજે રાત્રે અહીંયાથી જયદેવકુમારને ઉપાડીએ અને પરમ દિવસે કર્ણાવતીમાં તિલક કરીએ. દેવપ્રસાદ ડોસાની હિંમત પર આશ્ચર્ય પામ્યો. જયદેવને કર્ણાવતીમાં ગાદીએ બેસાડવો અને ત્યાંથી રાજ્યસત્તા ચલાવવી એ યુક્તિ ઘણી સારી હતી. દેવપ્રસાદને વિચાર આવ્યો કે રાજ્યબાજી શું શું કરાવે છે, પણ જયદેવને લઈ જવો સહેલ નથી. રાજા, બધું નક્કી કર્યા વિના હું કાંઈ કહું નહીં. પણ મદનપાળજી, તમે કેમ જાણ્યું કે આ તોફાનમાં હું સામેલ થઈશ? મંડલેશ્વર, મારા કરતાં તમારી સ્થિતિ વધારે ખરાબ છે અને થશે. પણ મામા, દુઃખ કરતાં ટેક મને વધારે વાલી છે અને થશે. રાજ્ય ખટપટમાં ટેક રાખશો તો માર્યા જશો. સામે મીનળ અને મુંજાલ બે કપટીઓ ભેગા મળ્યા છે. એ તો સઠમ પ્રતિ સાઠ્યમ કુર્યાત. આટલા વર્ષો થયા, આત અનિતિએ દૂષિત ન કર્યા તે હવે કરું? રાજપૂત વીરની શૂરતા સિવાય બીજો એક પણ રસ્તો હું તો નહીં ગ્રહણ કરું. પણ ભાઈ, આ જમાનો તે નથી. હજુ વિચાર કરી જોજો, જરા સમજાવતા મદનપાળ બોલ્યો. એમાં વિચાર શો કરતો હતો? એક લૂંટારૂની માફક છાનામાના રાત્રે પાટણના ધણીને ઉપાડી લઈ જાઉં અને તેને કબજામાં રાખી હુકમત ચલાવું, તેના કરતાં મારું લશ્કર લાવી પાટણને સહર શા માટે ન કરું? મરદાય તો તેમાં. મંડલેશ્વર, મદનપાળે પાન લીધું અને ઉઠતા કહ્યું, તમારી મરદાય તમે જાણો, પણ કોઈને કહેશો નહીં. હા, વચન આપો. હા, આ વચન. શું કરું? મારું મન ના પાડે છે, નહીં તો તમારી યોજનામાં સામેલ થાત, દેવપ્રસાદે કહ્યું. મોડે સુધી મુંજાલ મંત્રી રાજ્યતંત્રને ઠેકાણે રાખવાનો પ્રયત્ન કરી રહ્યો. અત્યાર સુધી કરેલી મહેનતથી તે કામ તેને ઘણું સહેલું લાગ્યું. દરેક પક્ષની શી હિલચાલ છે, કયો કયો મંડલેશ્વર સામો થાય એમ છે, પાટણમાં કોના કોના જાસૂસો ફરે છે તે સર્વ ખબર તેણે સાંભળી લીધી ને દરેક ઠેકાણે વિશ્વાસુ માણસો છે કે નહીં તેની તપાસ કરી અને આખા મહેલમાં સખત ચોકી પહેરો મૂક્યો. પછી તે રણવાસ તરફ ગયો. બાનું માથું ઘણું દુખે છે, સવારે મળો તો નહીં ચાલે? દાસીએ કહ્યું. મુંજાલ માથું દુખવાના બહાના ઉપર હસ્યો. તેને ખબર આવી ગઈ હતી કે અત્યાર સુધી મિનળ દેવી શાંતિચંદ્ર અને જતી જોડે મસલત કરી રહી હતી. કાંઈ નવો પ્રયોગ થાય છે એમ તેને લાગ્યું હતું અને તે જાણવા જ તે અત્યારે આવ્યો હતો. ના, અત્યારે ઘણું જ જરૂરી કામ છે. દાસી અંદર જઈ આવી. આવો, બા બેઠા છે. સ્વસ્થતા રાખી મુંજાલ અંદર ગયો. મિનળ દેવીની વૈધવ્ય દશા જોતા તેના હૃદયને દુઃખ થયું. કાળા લુગડામાં આંસુવાળી આંખો લઈ મિનળ દેવી બેઠી હતી, છતાં તેનામાં કંઈક અદ્ભુત મોહકતા મુંજાલને દેખાઈ. ખિન્ન હૃદયને દબાવી તેણે કર્તવ્યને આગળ ધર્યું. દેવી, અત્યારે આવ્યો તે ક્ષમા કરજો, પણ કાલે સવારે ઉઠમણા વખતે કુમારને તિલક કરવું પડશે. પછી શો હુકમ બહાર પાડવો છે? નવા પદો પણ તે જ વખતે આપવા પડશે, દબાયેલા સ્વરે મંત્રીએ કહ્યું. મીનળે કંટાળાથી ઊંચું જોયું. મુંજાલે જોયું કે તે ખેલ કરતી હતી. હવે અત્યારે તો કાંઈ વાત થાય એમ નથી, મારું તો માથું ભમે છે. હમણાં તો ચાલે છે તેમ ચાલવા દો. દેવી, હમણાં શાંતિચંદ્ર અને જતી જોડે વાતો કરતા માથું નહીં ભમ્યું? રાણીએ હોઠ કરડ્યા. જોજો, એક પગલું ઊંધું ભરશો તો કર્યું કરાવ્યું ધૂળ થઈ જશે, પછી બધી નિરાતે વાત કરીશું. મીનળ દેવી રાજ્યની વાતોથી કંટાળે એ આટલા વર્ષે આજે જ જોયું. ઠીક, મને કાંઈ પરવા નથી, પણ એટલું યાદ રાખજો કે મુંજાળ જેવી નિસ્વાર્થી સલાહ કોઈ નહીં આપે, ગર્વથી માથું ઊંચકીને મુંજાલે કહ્યું. હું ક્યાં નથી જાણતી, અશ્રદ્ધાથી મુંજાલે ડોકું ધોણાવ્યું. ઠીક ત્યારે, કહી તે બહાર ગયો અને પોતાના ઓરડા તરફ વિચારમાં ને વિચારમાં ફર્યો. એટલામાં એક જાસૂસ સામો મળ્યો. તેણે કાનમાં કંઈક કહ્યું. તેના ઓરડામાં આનંદસુરી તેની વાટ જોતો બેઠો હતો. તેને જોઈ મંત્રીએ નિરાશા દબાવી. હંમેશનો સ્વસ્થ વિજયી રૂઆપ તેણે ધારણ કર્યો. જરા સખ્તાઈથી તેણે પૂછ્યું, કેમ જતીજી, કાંઈ અત્યારે? મહેતાજી, જરા કામ છે. શું છે બોલો, પણ જે કહેવું હોય તે જલ્દી કહો, આજે તો હું થાકી ગયો છું. આપ શ્રાવક શ્રેષ્ઠ છો, બુદ્ધિશાળી છો, આપને એક વિનંતી કરવા આવ્યો છું. શું છે? જરા ભવા ચડાવી મુંજાલે પૂછ્યું. હાલ પાટણની સ્થિતિ ખરાબ છે અને તે સુધારવી તમારા જ હાથમાં છે.
કેવી રીતે? તીક્ષ્ણ નજરે જતી સામું જોતા મુંજાલે પૂછ્યું. આપ દંડનાયક થાવ તો સુધરે એમ છે, જતીએ કહ્યું. મુંજાલ એમ પકડાય એમ નહોતો. તે કઈ આપણા હાથમાં છે, તેને ઠંડે પેટે જવાબ આવ્યો. પણ મીનળબાને કહી શકાય એમ નથી. તેની મને કશી પરવા નથી, બનાવટી બેદરકારીથી મંત્રીએ કહ્યું. કરતા કરાવતા દેવી છે, તેનો હુકમ મારે શિર સાવંધ્ય છે. પણ તમારી રાજ્યનીતિથી તે થાકી ગયા છે. તે કહેવા માટે દેવીએ તમને અત્યારે મોકલ્યા છે? જરા સખ્તાઈથી મુંજાલે પૂછ્યું. જતીએ ઓટ કરડ્યા. મુંજાલને માત કરવાની આશા તેણે છોડી. જુઓ મંત્રીજી, આપણા જેવા રાજ્યના મિત્રોએ સમજીને કામ કરવું જોઈએ. મુંજાલે એક તિરસ્કાર ભરી નજર નાખી, ઉત્તર વાળ્યો નહીં. તમે જૈન સત્તાના પ્રતિનિધિ થાવ તો તરત દંડનાયક બની શકો. જતીજી, શાંતિથી હૃદયભેદક ભાવહીનતાથી મુંજાલે કહ્યું. રાજ્ય કેમ ચલાવવું તે હવે આજકાલના ગમે તે આવે તેની પાસે મારે શીખવાનું નથી રહ્યું. હું કોઈનો પ્રતિનિધિ નથી, માત્ર સમસ્ત ગુજરાતનો છું. પાટણનું ચક્ર ફરતું કરીશ તો આખી પ્રજાનું, અને જયદેવકુમાર મહારાજા થશે તો તે આખા દેશના. પક્ષા પક્ષી સાથે મારે કોઈ સંબંધ નથી. પણ તે હું ક્યાં કહું છું? કહો કે નહીં કહો જતી, હજુ તમે બાળક છો. મુંજાલ પોતાના અભિપ્રાય પ્રમાણે રાજ્ય ચલાવશે, નહીં તો ઊંચો બેસશે. સમજ્યા? જેણે તમને મોકલ્યા હોય તેને કહેજો કે મુંજાલને શાસન કરવાની ફરી હિંમત કરે નહીં. લોકોના હેતથી અને મારી બુદ્ધિથી હું મારું પદ ભોગવું છું, અને તે કોણ ખૂંચવી લેવાની હિંમત કરે છે તે હું જોઈશ. તમે પણ મેં ધાર્યા હતા તેવા ટૂંકી બુદ્ધિના નીકળ્યા. હરકત નહીં, પધારો હવે. મુંજાલની આંખોમાંથી તલવારની ધાર જેવું તીક્ષ્ણ તેજ નીકળ્યું. તેના પીસેલા હોઠો પર અડકતાનો મુદ્રાલેખ પડ્યો હતો. જતી નિરાશ થયો. નિરાશામાં પણ મંત્રીની શક્તિ વખાણી. જેવી મરજી, કહી આનંદસુરી ત્યાંથી ગયો. દેવી દેવી, આ શું કરવા બેઠા છો? મુંજાલ બબડ્યો. ક્યાં સુધી વિચારમાં ને વિચારમાં મંત્રીએ ફર્યા કર્યું. સામ્રાજ્ય પેદા કરવાના તેના સ્વપ્નો અત્યારે જતા દેખાયા. બાળપણથી તે વિમલ મંત્રીની બુદ્ધિને ઊંધી બુદ્ધિ લેખતો હતો. તેના કરતાં સત્તાવાન થવાની હોશ મુંજાલને વધારે હતી. ભીમદેવ કરતાં કર્ણદેવ વધારે અશક્ત અને પ્રભાવહીન હતો. બીજું ચંદ્રાવતી વસાવતા એને જરા વાર લાગે એમ નહોતું. છતાં એ બધા એને મન ટૂંકી બુદ્ધિના વિચારો હતા. તેના કરતાં પાટણની સત્તા દ્રઢ કરી આખા દેશને પ્રભાવશાળી કરવા તરફ તેની નજર દોરાઈ. તેમાં સદભાગ્ય તે જ્યારે ચંદ્રપુર ગયો ત્યારે મીનળ કુંવરીની મૈત્રી મેળવી શક્યો. મહામહેનતે તેને પાટણની રાણી બનાવી. અત્યાર સુધી તો બધું બરોબર ચાલ્યું, હવે બધી આશાઓની અટારીઓ પડી જવા લાગી. મુંજાલ અભિમાની હતો, સત્તાનો શોખીન હતો, છતાં ભારતખંડમાં પાટણનો ડંકો પોતે વગડાવે એવી તેની આકાંક્ષા હતી. પણ જ્યારે એ બધી આકાંક્ષાઓ નિરર્થક થયેલી દેખાઈ ત્યારે તેને સખત ઘા લાગ્યો. વર્ષો થયા સ્વીકારેલી ગુલામગીરી, રાણીના હુકમે વર્ષો થયા રીબાવેલી બહેન, વિના કારણે તરછોડાયેલો ભાણેજ, એ બધાની મૂર્તિ મનચક્ષુ આગળ ખડી થઈ. શા માટે આ બધું કર્યું? રાણીની અદેખાઈથી ટળવળી મરી ગયેલી સ્ત્રી કેટલે વર્ષે યાદ આવી? પ્રભાવશાળી માણસની દ્રઢતાથી તેણે તે વિચારો દૂર કર્યા. હવે શું કરવું? એક વિચાર આવ્યો. તોફાન ઉઠાવી પાટણ હાથ કરી રાણીને રઝળાવું. ના ના, દેવી તે તો દેવી જ ગણવી, મહત્વકાંક્ષા તો ગઈ, પણ આટલા વર્ષના સ્નેહને ઠેસ મારવો તે તેને ગમ્યું નહીં. ગમે તે થાય, પણ હાલ મૂંગે મોઢે જોયા કરવું, અને વખત આવે એવો હાથ દેખાડવો કે જેથી પોતાના સ્વપ્ન પણ ખરા પડે અને રાણીનો સ્નેહ પણ કાયમ રહે. સવારે શું થશે તે ચોક્કસ જાણતો નહોતો. જેવા પડશે તેવા દિવાશે એમ નક્કી કરી તે સૂઈ ગયો.